રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં અમલ મુજબ સરકાર શ્રીના ગાઈડલાઈન પ્રમાણે કામરેજ પ્રાંત અધિકારી શ્રી દ્વારા પોતપોતાના રાજ્યોમાં જવા માટે મંજૂરી લેવા માટે હાઈવે નંબર 48 ખાતે સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું, જ્યાં આગળ જરૂરી આધાર પુરાવાઓ લઈને લોકોએ લાઈનો લગાવી દીધી હતી। ગઈકાલે વિશ્વ મજદૂર દિવસ હતો ત્યારે લાખોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરોનું પલાયન શરૂ થયું હતું। પલસાણા ખાતે માખીંગ પાટિયા પાસે આવેલ સાબર હોટેલે પોતાના વતન જવા માટે જરૂરી પરમિશન મેળવવા લોકો ઉમટી પડ્યા હતા। પલસાણા ખાતે નેશનલ નંબર હાઈવે 49 પર આવેલ સાબર હોટેલ ખાતે પોતાના માદરી વતન જવા માટે લોકોની બપોર સુધીમાં લગભગ 800 થી વધુને ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો। પરમિશન મળી હતી જે અંતર્ગત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના વતનીઓને મંજૂરી મળતા તેઓ કોઈપણ ભોગે પોતાના વતન જવા માટે તૈયાર જોવા મળ્યા હતા, જેથી સુરત શહેર તેમજ જિલ્લાના અનેક વેપાર ઉપર મોટું સંકટ આવશે તેવી ભીતિ સેવાઈ છે। ક્યાં જવાના છો? એમપી સતના। કેટલા માણસ? 25 માણસ છે। બીજી તરફ પરપ્રાંતિઓને જે કોઈ સાધન મળ્યા તે પકડીને ઘેંટા બકરાની જેમ ભરાઈને પોતાના વતનની વાત પકડી હતી। જ્યારે પલસાણા તાલુકા પંચાયત સભ્ય આગેવાન એવા અરુણભાઈ દુબે દ્વારા પોતાના મત વિસ્તારમાં વસતા એવા વરેલી ગામના અનેક પરપ્રાંતિય પરિવારના લોકોને જરૂરી પરમિશન અપાવીને 10 થી વધુ બસોને રવાના કરી હતી, તેમજ તાલુકાના જોરવા અને તાતી થયાથી પણ 50 થી વધુ બસો યુપી, એમપી તેમજ ઓડિશા માટે જવા ઉપડી હતી। આપકા નામ? અરુણ દુબે, તાલુકા પંચાયત સદસ્ય, પલસાણા। એ જો બસે આપ ભેજ રહે જી, તો કહાં કહાં ભેજ રહે? અભી બસ જો હૈ મધ્યપ્રદેશ, ઉડીસા, ઉત્તરપ્રદેશ, એ 3 રાજ્યો મેં જા રહી હૈ। કલ જૈસે શામ કો 4 બસે ગઈ મધ્યપ્રદેશ મેં શહડોલ, સિદ્ધિ ઓર મુરૈના, ફિર આજ ઉત્તરપ્રદેશ કે લીએ બસે જા રહી હૈ। અલગ અલગ જિલ્લો મેં અલગ અલગ બસ જા રહી હૈ। અભી યે દેખીએ વો ઉધર ભી અપની બસ જા રહી હૈ। બેરોજગાર હૈ, કોઈ કામ નહીં હૈ, તો યહાં પે રહ કે બહોત સારે લોકો કો ઇનકા વેતન મિલ નહીં રહા, બેઠ કે કરેંગે ક્યા, ઇસલિયે અભી અપને અપને વતન કો યે લોગ જા રહે હૈ। કામ ધંધા ચાલુ હોગા તો ફિર ધીરે ધીરે સબ લોગો વહાં પે વાપસ આયેંગે। ઓર કિતની ગાડી ભેજને વાલે અભી? અભી આજ શામ કો 4 ગાડી ઓર જાને વાલી હૈ, ઇસકે અલાવા કલ 20-1 ગાડી કા ઓર જાયેગા। રમેશ ખંબાટી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।